Very good morning to all of you students. Welcome to today's class. Ajno video che standard 6th mate. This video is for class 6th and today's subject is English grammar. English grammar na tame pehla 4th video joya che ane aa video number 5 che ane aajni date che 17/6/2020. Tame bada vichari rahya cho ke आ नवा टीचर कौन है. सो लेट मी इंट्रोड्यूस माय सेल्फ. माय नेम इज कमलेश राजपूत एंड आई एम योर स्पोकन इंग्लिश टीचर. पर आज हूँ तमने तमारा ग्रामर नो एक टॉपिक इंट्रोड्यूस करीस. द नेम ऑफ द टॉपिक और यू कैन से द टॉपिक इज कॉल्ड नाउन्स. तो आ नाउन्स नो टॉपिक है. हम तमने पहला क्वेश्चन था कि वॉट इज अ नाउन. तो नाउन शू है. सो नाउन एक सिंपल वाक्य में कही है तो नाम है. एक वर्ड नाउन्स मीन्स नेम्स. अपने गुजराती में कही है तो संज्ञाओ. तमे गुजराती व्याकरण भण्या छो राइट. तो हवे तमारे समझवानुं छे कि नाउन एटले के नाम कोई पण वस्तुनु नाम. तमारा घरे दरेक वस्तु हशे अने दरेक वस्तुनु कोई ने कोई नाम हशे. तमारा फ्रेंड्स छे तो एमनो पण कोई नाम हशे. तमे कोई स्थळ में रहता हशो तो ए स्थळनुं पण नाम हशे. तमारा घरनुं पण नाम हशे. इन इंग्लिश वी केन कॉल इट नाउन्स. अंग्रेजी में आपणे तेमने नाउन्स कही सकीए. तो मैं तमारी माटे अहींया एक पीपीटी रेडी करी छे. तो आजनो टॉपिक जेम तमे जाणो छो तेम नाउन. तो सौथी पहेलो क्वेश्चन वॉट इज अ नाउन. नाउन एटले शुं. तो एनो जवाब छे अ नाउन इज अ नेम ऑफ पर्सन्स प्लेसिज थिंग्स एनिमल्स फीलिंग्स एट्सेट्रा. नाउन एटले व्यक्ति स्थल वस्तु प्राणी अथवा कोईपण फीलिंग एटले कि अपनी भावनाओ एमनु नाम. तो अपने दरेक वस्तु माटे कोई ने कोई नाम आपेलू छे. જ્યારે આપણે બહુ પ્રસન્ન હોય તો એને કહીએ છીએ ખુશી રાઈટ. તમારી ઘરે પાલતુ પ્રાણી હશે તો તમે એને પણ કોઈ નામ આપ્યું છે. તો એને પણ આપણે કહીએ છીએ કે ભાઈ ડોગ છે તો ડોગનું નામ ટોમી. કોઈ વસ્તુ હોય જેનાથી અમે લખીએ છીએ તો આપણે એને કહીએ છીએ પેન્સિલ. કોઈ સ્થળ છે જ્યાં આપણે રહીએ છીએ તો એને કહીએ છીએ ઘર. એનું નામ પણ આપ્યું હોય જેમ કે મારા ઘરનું નામ છે બકુલ નિવાસ રાઈટ. એવી જ રીતે તમારા કોઈ ફ્રેન્ડ હોય તમારા ફાધર તમારું ખુદનું નામ તો એ પર્સન્સના નામ છે. જે સ્કૂલમાં તમે ભણો છો તેનું નામ છે સરસ્વતી શિશુકુંજ. એ પણ એક નાઉન છે રાઈટ. હવે નીચે આપણે થોડાક એક્ઝામ્પલ્સ છે તો એ એક્ઝામ્પલ્સને આપણે જોઈશું. હવે મેં બે કલર યુઝ કર્યા છે, એક રેડ કલર અને એક સ્કાય બ્લુ કલર. તમારે સમજવાનું છે કે જે કોઈ કલર સોરી જે કોઈ શબ્દ જે મેં અંડરલાઇન કરેલો છે અને રેડ લેટર્સમાં છે કે રેડ કલરમાં છે તે બધા જ નાઉન છે રાઈટ. તો જોઈએ રોહન લિવ્સ ઇન દિલ્હી. રોહન દિલ્હીમાં રહે છે. તો અહીંયા બે નાઉન છે. પહેલું રોહન. તો રોહન પ્લેસ છે કે વ્યક્તિ? ઓબ્વિયસલી વ્યક્તિ. સો રોહન ઇઝ અ પર્સન એન્ડ હી લિવ્સ ઇન દિલ્હી. દિલ્હી જેમ આપણે કહીએ છીએ. તો દિલ્હી શું છે? કોઈ થિંગ છે, વસ્તુ કે સ્થળ? રાઈટ, સ્થળ છે. નેક્સ્ટ અમદાવાદ ઇઝ અ બિગ સિટી. અમદાવાદ એક મોટું શહેર છે. અહીંયા પણ બે જ શબ્દોને આપણે અંડરલાઇન કરેલા છે, અમદાવાદ અને સિટી. સિટી એટલે શહેર રાઈટ. તો તમારે સમજવાનું છે કે બે નાઉન્સ છે, અમદાવાદ સિટી રાઈટ. દેર ઇઝ અ કેટ ઇન ધ હાઉસ. ઘરમાં એક બિલાડી છે. અહીંયા પણ આપણે બે શબ્દોને અંડરલાઇન કરેલું છે, અ કેટ અને નેક્સ્ટ હાઉસ. થર્ડ વન પેરેન્ટ્સ આર વેરી બિઝી ઇન વર્ક. માતા પિતા અથવા કે વાલીઓ કામમાં ખૂબ જ વ્યસ્ત છે. અહીંયા પણ બે શબ્દોને આપણે અંડરલાઇન કરેલા છે, પેરેન્ટ્સ અને વર્ક.
नेक्स्ट, माय बर्थडे फॉल्स इन डिसेम्बर मंथ. हवे तमने एवुं थतुं हशे कि फॉल्स मीन्स फॉल्स एटले पड़े छे, ना आवे छे. मारी बर्थडे डिसेम्बर महीनामां आवे छे, राइट. तो अहीं आपणे ફરીથી બે શબ્દોને અન્ડરલાઇન કરેલા છે. ઇનફેક્ટ આપણે જોઈએ તો ત્રણ શબ્દો કહી શકીએ આપણે. ફર્સ્ટ ઇઝ બર્થડે, સેકન્ડ ઇઝ ડિસેમ્બર, એન્ડ થર્ડ ઇઝ મંથ. ડિસેમ્બર અને મંથ એ બંનેને આપણે જુદી જુદી રીતે પણ આપણે અન્ડરલાઇન કરી શક્યા હોત, પણ મેં અહીંયા બંનેને સાથે અન્ડરલાઇન કર્યા છે. તો ટોટલ કેટલા થયા અહીંયા? ત્રણ. તો ફરીથી આપણે એક્ઝામ્પલ્સને રીડ કરીએ. રોહન લિવ્સ ઇન દિલ્હી. અમદાવાદ ઇઝ અ બિગ સિટી. There is a cat in the house. Parents are very busy in work. My birthday falls in December. So, which are the nouns? Nouns kaya kaya che? Number one, Rohan, Delhi, Ahmedabad, city, cat, house, parents, work, birthday, December, and you can say month. રાઈટ. તો આ બધા શું છે? રાઈટ, નાઉન્સ. આ બધાને નાઉન્સ કહેવાય, એટલે કે નામ. હવે નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે નામ શું છે. સો વી કેન, ઓર યુ કેન સે દેટ, ઓર યુ કેન રીડ નાવ ઓન ધ સ્લાઇડ. સો વી નાવ નો દેટ અ નાઉન ઇઝ અ નેમ ઓફ અ પર્સન, પ્લેસ, થિંગ, એનિમલ, ઓર અ ફિલિંગ. તો હવે આપણે જાણીએ છીએ કે નાઉન એટલે નામ. પણ કોના? એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, એનિમલ અથવા કોઈની ભાવના, રાઈટ, એને આપણે નાઉન કહી શકીએ, રાઈટ. તો હવે આપણે નાઉન્સના પ્રકાર જોઈએ, ટાઈપ્સ ઓફ નાઉન્સ. તો ટાઈપ્સ ઓફ નાઉન્સ કેટલા છે? તો ફર્સ્ટ કોમન નાઉન એન્ડ પ્રોપર નાઉન. હવે મેં અહીંયા બે જ ટાઈપના નાઉન્સ તમને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, બે જ, ફક્ત બે. છે વધારે, પણ આપણે અત્યારે કોમન નાઉન અને પ્રોપર નાઉનને જાણવાના છે, રાઈટ. હવે વોટ ઇઝ અ કોમન નાઉન અથવા વોટ ઇઝ કોમન નાઉન? તો એનો આન્સર છે, કોમન નાઉન મીન્સ અ કોમન નેમ ગિવન ટુ પર્સન્સ ઓર થિંગ્સ. તો કોઈ એક પ્રકારનો સમૂહ હોય, કાં તો એ વ્યક્તિઓનો હોય, કાં તો વસ્તુઓનો, તેની માટે આપણે જે શબ્દ યુઝ કરતા હોય, કાં તો ઉપયોગ કરતા હોય, તેને આપણે કોમન નાઉન કહીએ. જેમ કે નોટબુક્સ, તો એ લોંગ હોય કે પછી શોર્ટ હોય, બરાબર છે, એને આપણે નોટબુક્સ જ કહીએ છીએ. નેક્સ્ટ, દરેક પ્રકારની ચોપડી, એમને આપણે બુક્સ કહીએ છીએ. ધ સેમ વે પુરુષ જાતિ, તો આપણે એમને કાં તો બોયઝ કહીએ, કાં તો મેન, રાઈટ. ધ સેમ વે ગર્લ્સ એન્ડ વુમન. એનિમલ્સની વાત કરીએ તો દરેક ડોગ્સની વાત કરીએ, પછી લાયન્સ, એ બધા કોમન નામ છે. પરંતુ આપણે જો કોઈ ડોગને ઘરે પાળતું બનાવ્યો હોય, રાઈટ, પાળતું બનાવ્યું હોય, અને એને આપણે નામ આપીએ કે ભાઈ ટોમી કે હીરા, તો એ બની જાય પ્રોપર નામ, રાઈટ. તો પ્રોપર નામની ડેફિનેશન, વોટ ઇઝ પ્રોપર નામ? સો ધ આન્સર ઇઝ, પ્રોપર નાઉન ઇઝ અ નેમ ગિવન ટુ અ પર્ટિક્યુલર પર્સન ઓર અ પ્લેસ. કોઈ ચોક્કસ વ્યક્તિને આપવામાં આવેલ નામ અથવા કોઈ ચોક્કસ સ્થળને આપવામાં આવેલ નામને આપણે શું કહીશું? પ્રોપર નામ. કોઈ એક્ઝામ્પલ છે તમારી પાસે? તમે ક્યાં રહો છો? તમારા સિટીનું નામ અથવા તમારા વિલેજનું નામ. તો હું મારું એક્ઝામ્પલ આપું. I live in વિદ્યાનગર. તો વિદ્યાનગર એ શું થયું? પ્રોપર નામ, કારણ કે એક ચોક્કસ સ્થળનું નામ છે. હવે હું તમને એવું કહું કે ગામ અથવા વિલેજ કે પછી સિટી, તો કોઈ પણ વિલેજ કે કોઈ પણ સિટી હોય, તો જે શબ્દ સિટી અને વિલેજ છે એ કોમન નામ્સ છે, પણ કોઈ પણ સ્થળનું નામ આવી જાય તો એને આપણે કહીશું પ્રોપર નામ,
ओके वेरी गुड. लेट्स चेक इफ वी कैन आइडेंटिफाई टाइप्स ऑफ नाउन. तो हमें जो ये कि शू तमे नाउन्स ना प्रकार ने समझ्या छो के नहीं. फर्स्ट वन रोहिणी इज अ गुड गर्ल. तो अहीं बे नाउन्स है रोहिणी एंड गर्ल जे मैं अंडरलाइन कर्या नथी ए तमारी माटे छे. रोहिणी ए व्यक्ति नो नाम छे राइट. तो बधी ज गर्ल्स ने अपने रोहिणी कहीए छे ना. तो रोहिणी शू थशे प्रॉपर नाउन के कॉमन नाउन. यस प्रॉपर नाउन ने गर्ल राइट. सेकेंड वर्ड छे जे आ सेंटेन्स में है एने अपने नाउन कहीए तो ए छे गर्ल. गर्ल एटले छोकरी. हवे तमारी सीस्टर होय तो पण छोकरी होय, तमारी स्कूल में भणती बीजी तमारे फ्रेंड्स होय तो पण छोकरी होय, तो एमने आपणे गर्ल्स कहीए छे. तो गर्ल ए एक कॉमन नाउन छे. सेकेंड सेंटेन्स आई लिव इन गुजरात. अहीं एक नाउन छे एक ज जे छे आपणा राज्यनुं नाम. गेस करो बहुत सिंपल छे ईजी गुजरात. नेक्स्ट रोहन स्टडीज इन सरस्वती शिशुकुंज. अहीं बे नाउन्स क्या छे रोहन वेरी गुड अने सरस्वती शिशुकुंज. हवे सरस्वती शिशुकुंज ए स्कूल छे शाळा छे पण आपणे एनु एक नाम पण आपेलुं छे शाळानुं. तो सरस्वती शिशुकुंज अने रोहन ए बंने प्रॉपर नाउन छे. जेम ऊपर गुजरात प्रॉपर नाउन थयुं रोहिणी प्रॉपर नाम थई तेवी ज रीते रोहन अने शिशु सरस्वती शिशुकुंज ए बंने पण प्रॉपर नाम छे. नेक्स्ट इज एशिया इज द बिगेस्ट कॉन्टिनेंट. अहीं बे नाउन्स छे अने बंने जुदा जुदा प्रकारना छे. एशिया एक सौथी मोटो खंड छे तो एशिया अने खंड तो एशिया इज अ प्रॉपर नाउन एंड कॉन्टिनेंट एटले के खंड ए कॉमन नाउन छे कारण के घणा बधा खंड छे राइट. नेक्स्ट सेंटेन्स नंबर 5 माय क्लास टीचर इज मिस्टर राजेश. श्रीमान राजेश ए मारा वर्ग शिक्षक छे. हाँ केटला नाउन्स छे एक के बे. तो साचो जवाब छे बे. पहलू क्लास टीचर. हवे क्लास टीचर तो बधा बहु होई सके राइट. दरेक क्लासनो अलग अलग क्लास टीचर होय छे. तेवी ज रीते अहींया बीजो एक नाउन छे मिस्टर राजेश. पण मिस्टर राजेश केटला छे एक ज. तो मिस्टर राजेश ए थया प्रॉपर नाउन अने क्लास टीचर थया कॉमन नाउन. नेक्स्ट तन्मय इज गोइंग टू बरोडा. तन्मय बरोडा जई रह्यो छे. बे नाउन छे बन्ने एक ज प्रकारना नाउन छे अने बन्ने छे प्रॉपर नाउन्स कारण के बन्ने चोक्कस नाम छे. नेक्स्ट रमन एंड सॉरी राम एंड लक्ष्मण आर ब्रदर्स. राम अने लक्ष्मण भाईओ छे. तो अहींया त्रण नाउन्स छे राम लक्ष्मण अने ब्रदर्स. राम अने लक्ष्मण ए बन्ने प्रॉपर नाउन्स अने ब्रदर्स एटले के भाईओ ए कॉमन नाउन. नेक्स्ट सेंटेन्स सेंटेन्स नंबर 8 आई कांट शो यू माय हैप्पीनेस. हूँ तमने मारी खुशी व्यक्त नहीं करी सकतो. तो हैप्पीनेस एटले के खुशी ए पण एक नाम छे. हवे तमारे समझवानुं छे कि एक फीलिंग छे बराबर छे एक भावना छे तो ए अलग प्रकारनो नाम छे पण आपणे एने कॉमन नाम कही सकीए अने एने एब्स्ट्रेक्ट नाउन पण कही शकाय छे जेने आपणे जोई नथी सकता एटले के एब्स्ट्रेक्ट नाउन जे आपणे अत्यारे इंट्रोड्यूस कर्युं नथी राइट. नेक्स्ट सेंटेन्स नंबर 9 आई मिस माय स्कूल एंड फ्रेंड्स. मने मारी स्कूल अने मारा मित्रों याद आवे छे राइट. तो अहींया पण बे नाउन्स छे स्कूल एटले के शाळा अने फ्रेंड्स એટલે કે મિત્રો. શાળા અને સ્કૂલ હવે કઈ શાળા અને કયા મિત્રોનું નામ આપેલ નથી તો આ કઈ પ્રકારના નાઉન્સ થશે પ્રોપર નો કોમન નાઉન્સ. નેક્સ્ટ નંબર 10
શિવમ ઇઝ ગોઈંગ ટુ ધ યુએસએ ઓન મંડે. અહીંયા ત્રણ નાઉન્સ છે અને એ ત્રણ નાઉન્સ છે. ફર્સ્ટ વન વ્યક્તિ એટલે કે શિવમ. નંબર ટુ ધ યુએસએ એ કન્ટ્રી છે. અને નેક્સ્ટ ઓન મંડે એટલે કે મંડે સોમવારના. આ ત્રણેય એક જ પ્રકારના નામ છે અને એ ત્રણેય નામ છે પ્રોપર નામ્સ. શિવમ એ વ્યક્તિનું નામ છે, યુએસએ એ એક કન્ટ્રીનું નામ છે અને મંડે એટલે કે સોમવાર એ વારનું નામ છે. બરાબર છે. નેક્સ્ટ તો હવે હું આશા રાખું કે તમે કોમન અને પ્રોપર નાઉન આસાનીથી સમજી ગયા છો. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે પોઈન્ટ્સ છે જે યાદ રાખવાના છે. સો પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. પોઈન્ટ નંબર વન, વી રાઇટ પ્રોપર નાઉન્સ વિથ ફર્સ્ટ લેટર કેપિટલ. કોઈપણ પ્રોપર નાઉનનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ જ રહે છે. જેમ કે કમલેશ રાજપૂત. સો કમલેશ એક નામ છે એટલે કમલેશનો કે કેપિટલ થશે અને રાજપૂત એ મારી સરનેમ છે એટલે કે મારી જ્ઞાતિ છે તો એને પણ હું ફર્સ્ટ લેટર કેપિટલ સાથે લખીશ. તો કે ફોર કમલેશ એન્ડ આર ફોર રાજપૂત એ બંને કેપિટલ થશે. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ છે, પ્રોપર નાઉન્સ આર નેમ્સ ઓફ પર્સન, નેમ્સ ઓફ સિટીઝ, સ્ટેટ્સ, કન્ટ્રીઝ, કોન્ટિનેન્ટ્સ, માઉન્ટેન્સ, લેક્સ, રિવર્સ, ટ્રેન્સ, ન્યૂઝપેપર્સ, બુક્સ, નેમ્સ ઓફ ચેપ્ટર્સ, નેમ્સ ઓફ ધ ડેઝ ઓફ ધ વીક, નેમ્સ ઓફ ધ મંથ્સ. રાઈટ. તો આ બધા જેમ આપણે અહીંયા મેં વાંચ્યું કે પ્રોપર નાઉન્સ કયા કયા છે તો નેમ્સ ઓફ પર્સન વ્યક્તિઓના નામ, નેમ્સ ઓફ સિટીઝ તો શહેરોના નામ, હવે શહેરો કહ્યું એટલે વિલેજીસ પણ આવી જાય. રાઈટ. તો ડિસ્ટ્રિક્ટ છે, તાલુકાસ છે, જિલ્લા છે, બધું પણ આવી જાય. સ્ટેટ્સ એટલે કે રાજ્યો, કન્ટ્રીઝ એટલે કે દેશ, કોન્ટિનેન્ટ્સ એટલે કે ખંડ, માઉન્ટેન્સ પર્વતો, લેક્સ એટલે તળાવો, રિવર્સ એટલે કે નદીઓ, ટ્રેન્સ કોઈ પણ ટ્રેન છે તો એમના નામ, જેમ કે ધ શતાબ્દી એક્સપ્રેસ. તો શતાબ્દી એક્સપ્રેસમાં એસ અને ઈ એ બંને કેપિટલ રહેશે. ન્યૂઝપેપરના નામ્સ નામ જોઈએ તો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો તમે કોઈ દિવસ ન્યૂઝપેપર વાંચો તો તમે ધ્યાન આપજો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ટી, ટાઈમ્સનો પણ ટી અને ઇન્ડિયાનો આઈ, બધું જ કેપિટલ રહેશે. ત્યારબાદ છે બુક્સ. તો કોઈ પણ બુક્સના નામ હોય તો તમે એ જોજો તો એ કેપિટલ્સમાં લખ્યા હશે, ફર્સ્ટ લેટર કેપિટલ હશે. જેમ કે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક હોય છે તો એ સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટ પણ ફર્સ્ટ લેટર કેપિટલ સાથે લખાય છે. નેમ્સ ઓફ ચેપ્ટર્સ, તો કોઈ પણ ચેપ્ટરનું નામ હોય ત્યાં પણ ફર્સ્ટ લેટર કેપિટલ હોય છે. નેમ્સ ઓફ ધ ડેઝ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના દિવસોના નામ કેપિટલ લેટર્સમાં હોય છે. અને નેમ્સ ઓફ ધ મંથ્સ એટલે કે મહિનાઓના નામ પણ કેપિટલ લેટર સાથે લખાય છે. તો અહીંયા આપણા આ લેસનનો અંત આવે છે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર એન્ડ આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. હું આશા રાખું છું કે તમે આ સમજ્યા હશો અને તમે આ વિડીયો એન્જોય કર્યો. થેન્ક યુ વેરી મચ. અને ફરીથી એક વખત કે જો તમને આ વિડીયો કે પછી આ ચેપ્ટરમાં કંઈ પણ ના ખબર પડી હોય તો ફરીથી તમે વિડીયો જોઈ શકો છો. જેટલી વખત વધારે તમે આ વિડીયો જોશો તેટલું જ તમારું અન્ડરસ્ટેન્ડિંગ સુધરશે. તો વિડીયો બને ત્યાં સુધી 2-3 વખત જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ. દેટ્સ ઇટ ફોર ટુડે.